દિવાળી નજીક આવી રહી છે ત્યારે બજારમાં સામાન્ય દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ દેશી હિસાબના ચોપડાનું કામકાજ જાણે લુપ્ત થવા પર હોય તેવું લાગી રહ્યું છે કોમ્પ્યુટરાઈઝ યુગમાં દેશી હિસાબના ચોપડા પૂજન પૂરતા જ ખરીદાય છે વર્ષોથી દેશી ચોપડાના વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થી સ્ટેશનર્સની મુલાકાત લેતા દેશી હિસાબના ચોપડાની કામગીરી સાવ મંદ જોવા મળી હતી છેલ્લા દસ વર્ષથી દેશી ચોપડાનું વલણ સતત ઘટતું આવ્યું છે અને હવે આ વ્યવસાય બંધ થવાની કગાર પર છે કેમ કે છેલ્લા બે ચાર વર્ષથી તો દિવાળીના દિવસી ચોપડા પૂજનને બદલે લેપટોપ કમ્પ્યુટરનું પૂજન થવા લાગ્યું છે ત્યારે આધુનિક યુગમાં પૂજન માટે લેવાતા ચોપડાની સંખ્યા પણ ઘટી છે પરિણામે ચોપડા બનાવવાનો ઉદ્યોગ લુપ્ત થવાની કગાર પર છે ત્યારે વિદ્યાર્થી સ્ટેશનરીના સંચાલકે કહ્યું હતું કે યુવા પેઢીને ખબર પડે કે દેશી ચોપડો કોને કહેવાય તે માટે પણ આ ચોપડાની ખરીદી કરાય તો આ ધંધા સાથે સંકળાયેલા નાના નાના મજદૂરોને રોટી મળી રહે એક સમય હતો કે કચ્છમાં દિવાળી વખતે ચોપડાની માંગને પહોંચી વળવા નવરાત્રીથી જ રાત પાલીઓ કરવી પડતી હતી પરંતુ હવે ચોપડાનું કોઈ કામ જ રહ્યું નથી વેપારીઓ કોમ્પ્યુટરનું પૂજન ભલે કરે પણ એકાદ ચોપડો સાથે રાખે તો આ ધંધા સાથે સંકળાયેલા નાના મજૂરોને રોજગારી મળે તેમજ નવી પેઢીને

દરેક જરૂરિયાત મુજબ વેપારીઓને એમની જરૂરિયાત મુજબ અમે સપ્લાય કરીએ છીએ છેલ્લા દસ વર્ષ ત્યાં દિન પ્રતિદિન એનું મહત્ત્વ ઘટતું જાય છે કોમ્પ્યુટર યુગ આવવાના કારણે એનો વપરાશ સમયાંતરે ઘણો ઓછો થતો જાય છે જે દસ વર્ષ પહેલાં અમે ચોપડા બનાવતા હતા અમારી છ મહિના સુધી નાઇટ શિફ્ટ ચાલતી હતી એ અત્યારે છ દિવસ પણ નાઇટ શિફ્ટ નથી ચાલતી બધું રેડી થઈ ગયું છે એનું મિનિમાઇઝ એકદમ પ્રતિક પૂજન લેખી હવે થોડા થોડા લોકો ફક્ત સો ચોપડીમાં લક્ષ્મી પૂજન કરી હજી પોતાની માન્યતાને જાળવી રાખે છે પણ અત્યારને હવે એ સોપાનામાંથી પણ ઓછા પેજની ડિમાન્ડ થઈ છે નવી પેઢીવાળા કોઈ પણ યુવા પેઢીને આના માટેનો સમય નથી જો હજી વડીલો આ પ્રણાલિકા જાળવી રાખે તો હજી નવી પેઢીમાં આનું લક્ષ્મી પૂજન શારદા પૂજન કે જે એનું મહત્ત્વ છે અને એની પાછળ લોજિક છે ખાલી પૂજન કરવાથી લાભ થાય એવું નથી આપણી શ્રદ્ધા ટકી રહે છે આપણી નીતિમત્તા જળવાઈ રહે છે અને આપણે એનામાં સાચી રીતે નીતિમત્તાથી કમાઈ હવે અત્યારે નીતિમત્તાનું પ્રમાણ પણ દિવસે દિવસ ઓછું થતું જાય છે તો આ પ્રણાલિકા હાલના તબક્કે જળવાઈ રહે તેમજ ભવિષ્યમાં નવી પેઢીને પણ એની પ્રેરણા મળે એના માટે હું દરેકને સૂચન કરું છું કે લક્ષ્મી પૂજન અને શારદા પૂજન હંમેશા હર વર્ષ દિવાળીના દિવસે કરવું જ જોઈએ